सुभानपुरा अतिथि गृह खाते वडोदरा शहर सरोहित समाज नू इलेक्शन योजनार छे। आगामी तारीख 5 जून रविवार ना रोज सुभानपुरा अतिथि गृह खाते वडोदरा रोहित समाज नू इलेक्शन योजनार छे। जे संदर्भ मा परिवर्तन पैनल ना उम्मीदवार श्रीमती तरलिका बेन रोहित द्वारा समाज ने जागृत थवा तेमज भेगा थवा माटे अनुरोध करवामां आव्यो छे। 22 वर्ष जूनी रोहित समाज नी संस्था मा प्रथम वखत प्रमुखना इलेक्शन माटे उभा रहेला महिला उम्मीदवार तरलिका बेने रोहिते समाजना लोकोने अनुरोध कर्यो छे कि तेमनी परिवर्तन पैनलने भव्य मत आपी विजय बनावाय। रोहित समाजनું ઇલેક્શન વડોદરા રોહિત સમાજનું ઇલેક્શનની તૈયારી ચાલી રહી છે। 5 જૂને રોહિત સમાજનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે અને એના માટે અમે લોકો અત્રે ભેગા થયા છે। અમારા સૌને સમાજને પણ એક સંદેશ છે કે આપણે સમાજ ભવનનું એક નિર્માણ કરવા જઈ રહ્યા છે અને સમાજ ભવનનું નિર્માણ સમાજના સૌ લોકો સાથે મળીને કરવાનું છે અને સૌથી વધારે અમારી ડિમાન્ડ છે લોકો આગળ પણ અમે જઈને એ જ વસ્તુ કહીએ છીએ કે આપણે સમાજના ભવન માટે બધાના સાથ અને સહકારથી આપણે આ ભવન તૈયાર કરવાનું છે। આપ લોકો સમક્ષ બી મારી અપેક્ષા એ છે આવો સાથે મળીને આપણે સમાજ ભવનનું નિર્માણ કરીએ। અમારા રોહિત સમાજની અંદર આજે 22 વર્ષની જે સંસ્થા ચાલી રહી છે એમાં પહેલી વખત હું મહિલા ઉમેદવાર પ્રમુખની તરફથી હોદ્દેદારી કરી રહી છું અને સર્વને મારી એક જ પ્રાર્થના છે કે ઇલેક્શનની અંદર પણ આપ લોકોનો સાથ સહકાર આપી અને અમને પરિવર્તન પેનલને તમે વિજય બનાવો એવી શુભકામનાઓ સાથે આપ લોકો અમારી સાથે જોડાઓ એવી જ આપ સૌને પ્રાર્થના। જય ભીમ, જય રવિદાસજી। હું આ રોહિત સમાજ સાથે છેલ્લા 30 વર્ષથી સંકળાયેલો છું, એક સમાજ ચિંતક તરીકે કામગીરી કરી રહ્યો છું અને વડોદરા સંસ્થામાં રોહિત સમાજ દ્વારા જે ઇલેક્શન થવા જઈ રહ્યું છે તેમાં અમારા તરફથી તરલિકાબેન પ્રમુખની ઉમેદવારી અને માનનીય ભૈલાલભાઈ સાહેબશ્રી ઉપપ્રમુખની દાવેદારી નોંધાવી ચૂક્યા છે ત્યારે આ સમાજ જોગ સંદેશો આપવામાં આવે છે કે મારી સાથે મારા સહમંત્રી અને મારા મોટા વડીલભાઈ શ્રી છગનભાઈ સેવાસી સાહેબ સાથે બેઠક કરતા એવું અનુભવ્યું કે આ સમાજની સેવા કરવી છે અને સમાજની વાડી બનાવવી છે તો જે 18 વર્ષથી આ સપનું સાકાર નથી થયું તેના માટે આ સમાજના માનનીય વડીલો મિત્રો સાથે વારંવાર મિટિંગો કરી અને આ પરિવર્તન પેનલને સમાજમાં ઊભી રાખી છે। ખરેખર આ પરિવર્તન પેનલ સમાજનું પરિવર્તન કરવા એટલા માટે જઈ રહી છે કે આ સંસ્થા રોહિત સમાજ દ્વારા જે કરવામાં આવતા તેજસ્વી તાલાનો પ્રોગ્રામ, પરિચય પુસ્તિકાઓ, સન્માન સમારંભો એ સમાજમાંથી દાન લઈને કરવામાં આવે છે। જ્યારે આ પરિવર્તન પેનલ હંમેશા એક સમાજ હિતની વાત કરતી હોય તો આ સમાજમાંથી ક્યારેય આ પ્રકારના ડોનેશન દાન આ પરિવર્તન પેનલના ઉમેદવારો માગશે નહીં અથવા મંગાવશે પણ નહીં। કેમ કે જે પણ ખર્ચ થશે એ પરિવર્તન પેનલ અને માનનીય છગનભાઈ સાહેબ અને જેતપુરી તરીકે હું આ સ્વખર્ચો ભોગવી લેશું। સમાજમાં દાન વગર પણ આ કાર્યક્રમો થઈ શકે છે અને આ સમાજની અંદર જો વાડી બનાવવી હોય તો ફરી એક વખત અમારી પરિવર્તન મેલનને એક તક આપશો। જો તમે તક આપશો તો હું શાંતિલાલ જેતપુરી તરીકે એક સમાજના હિતચિંતક તરીકે હું એ વચન આપું છું કે 3 વર્ષની અંદર અમે આ સમાજની વાડીનું ભવ્ય નિર્માણ કરીશું। મારી ટીમ લોકોના ઘરે ઘરે ગામડે ગામડે જઈને પણ આ કાર્ય કરશે અને આ વડોદરા રોહિત સમાજને એક વાડીનું નજરાણું ભેટ આપશે માટે એક તક અમને સમાજ ભવન આપીશું તમને જેતપુરીના। જય ભીમ।